नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 ની અંદર ચેપ્ટર નંબર 2 માં ઉદાહરણ લેશું. ઉદાહરણ 2.10 રકમ માંથી ડેટા તારવીએ. રકમ માં શું કીધું છે મિત્રો? ઉદાહરણ 2.10 પેલો પ્રશ્ન એસ રૂપિયા આપણે એવો છે અને ડેટા વાંચીએ છીએ મિત્રો. 900 પાઇકો ફેરાડ ના એક કેપેસિટર ને 100 વોલ્ટ ની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે, રાઈટ? તો મિત્રો, એક કેપેસિટર છે આ રીતના, અને કેપેસિટર ની કિંમત કીધી 900 પાઇકો ફેરાડે, રાઈટ? આ રીતના આપી છે. હવે આ કેપેસિટર સાથે એક બેટરી જોઈન કરેલી છે. બેટરીમાં આ જે છેડો છે પ્લસ છે, અને આ છેડો બીજો બેટે હોય કેવો છે? માઇનસ. આ રીતના, અને બેટરીના જે વોલ્ટેજ આપણને આપ્યા છે એ તમને આપ્યા છે મિત્રો 100 વોલ્ટ. નેક્સ્ટ, આકૃતિ 2.37 એ આપણે દોરી નાખી. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? મતલબ કે જ્યારે તમે મિત્રો આ કેપેસિટર સાથે બેટરી જોઈન કરો છો, તો બેટરી માંથી જે વિદ્યુતભાર નો જથ્થો પસાર થઈ અને આના પર આવશે, ત્યારે ઈ વીજભાર કેપેસિટર પર આવે ત્યારે એની પાસે ક્યાંક ઉર્જા નો સંગ્રહ થાય છે. ઈ ઉર્જા તમે શું કહેશો? સ્થિતિ ઉર્જા. કોની? કેપેસિટર ની, રાઈટ? તો અહીં લખું છું મિત્રો, પેલો પ્રશ્ન જે આપણે લીધો આમાં, એ કેપેસિટર ની અંદર કેટલી ઉર્જા સંગ્રહ પામે છે? તો અહીંયા લખું છું, કેપેસિટર ની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખો છો યુ. યુ બરાબર આપણી પાસે અલગ અલગ ઇક્વેશન છે, એમાંથી કયું અનુકૂળ પડે છે આપણે જોવાનું છે, રાઈટ? તો અહીંયા જનરલી હું લખું છું ક્યુ સ્ક્વેર ના છેદમાં છે મિત્રો 2c. એક સૂત્ર છે આવડા, રાઈટ? બીજું સૂત્ર આપણી પાસે એવું છે કે જો ક્યુ બરાબર તમે સીવી મૂકો અને આનું તમે સાદરૂપ આપો તો આપણને મળે છે 1/2 cv² જેટલો. આ બંને સૂત્ર છે. હવે આમાંથી આ બે સૂત્ર છે એમાંથી કયું કામમાં આવશે? તો જો અહીંયા સી ની કિંમત આપણને આપી છે અને બેટરીના વોલ્ટેજ એ તમને આપી દીધા, રાઈટ? તો આના કરતા અનુકૂળ આપડશે. આનો જે જવાબ આવે છે ઈદાનો આવે છે, યસોરનો, રાઈટ? તો મિત્રો અહીંયા આપણી પાસે 1/2 અહીંયા લખી નાખું છું, ગુણાકારમાં છે સી અને સી ની કિંમત છે 900 પાઇકો ફેરાડે. તો અહીંયા લખું છું મિત્રો 900 અને પાઇકો એટલે કે થાય 10^-12. આ રીતના આ સી હું લખી નાખ્યું. v² વી કેટલું છે? તો કે 100 નો તમે વર્ગ કરો, શું કરશો? 100 નો વર્ગ. તો આ જે બે મીંડા છે કેટલા થઈ જાય? ટોટલ 4. સાદરૂપ આપીએ તો જનરલી સાદરૂપ શું મળે છે એની ચર્ચા કરીએ મિત્રો. આમાંથી ખાલી તમે 9 લ્યો અને એને 9 સાથે ગુણાકારમાં 1/2 હોય તો એટલાનું તમે સાદરૂપ આપશો તો શું મળશે બોલો? 4.5, 9 ના અડધા. તો અહીંયા મળશે તમને 4.5 એટલે 4.5. હવે ઘાત ને તમે સોલ્વ કરો તો ઘાત જો, આ બે મીંડા છે, આ બે 3, 4, 5 અને 6, રાઈટ? અને અહીંયા છે ઓલરેડી તમારી પાસે 10^-12, કારણ 10^-12 અને ગુણાકારમાં આ જે મીંડા છે એ ટોટલ 6 થાય છે. એ અહીંયા લખી નાખું 10^2 અને ઘાત કેવી આવશે? પ્લસમાં. આની કિંમત લખું છું મિત્રો 4.5 અને ગુણાકારમાં આધાર સમાન તો ઘાતમાં શું થાય? સરવાળો. હવે -12 + 6 એટલે કેટલા થાય? -6 થાય. અને અહીંયા જે ઉર્જા છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઉર્જાનો એકમ શેમ હોય મિત્રો? જૂલમાં હોય, યસ. તો અહીંયા લખું છું જૂલ. તો આ પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા પરિપૂર્ણ આપણે પૂર્ણ કર્યો છે. બીજો પ્રશ્ન વાંચી અને સોલ્વ કરીએ. તો આ પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન, પહેલા પ્રશ્નમાં શું મેળવવાનું હતું? સ્થિતિ ઉર્જા કેટલી એ મળી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજા પ્રશ્નમાં તમને કઈ કહેવું આપ્યું છે મિત્રો?
કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, એટલે અહીંયા જે બેટરી છે કોની સાથે કનેક્ટ છે મિત્રો? કેપેસિટર સાથે. એમાં આ બેટરીને હું કરવાનું છે અહીંથી જુદી પાડી દેવાનું છે. તો વધે હું માત્ર એક કેપેસિટર, તેની આકૃતિ દોરી. તો આ રીતના આકૃતિ બને. આનું જે કેપેસિટન્સ છે એ લખું છું C. હવે જો મિત્રો, જયારે તમે બેટરી આની સાથે જોઈન્ટ રાખી ત્યારે આ કેપેસિટર શું થાય છે? ચાર્જ. ચાર્જ થાય એટલે આ રીતના બતાવી દઉં, આ પ્લસ આ પ્લસ, તો આમ હું હોય માઇનસ, રાઈટ? અહીં સુધી ઓકે. એનો મતલબ કે આના પર કુલ ચાર્જ કેપેસિટર ઉપર ક્યુ છે. ચલો નેક્સ્ટ. દૂર કરી બીજા 900 પાઇકોફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આની સાથે એક બીજું કેપેસિટર આપણે જોડીએ છીએ. તો એ કેપેસિટર આ રીતના બતાવો મિત્રો. હવે જયારે તમે કેપેસિટર જોઈન્ટ કરો છો એની કિંમત આના જેટલી છે, એટલે કે 900 પાઇકોફેરાડ. પણ આને કેવું કીધું છે કે વિદ્યુતભાર વિહીન, એનો મતલબ કે આ કેપેસિટર પર પ્રારંભિક શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ હતો નહીં. ક્યારે? શરૂઆત, એટલે ઇનિશિયલી લખું છું. સમજાય છે મિત્રો? આ ઇનિશિયલી એટલે શરૂઆત, કોઈ ચાર્જ હતો નહીં. તો હવે શું કીધું છે? સાથે જોડવામાં આવે છે. હવે આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા, એટલે કે સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો મિત્રો, સ્થિત ઉર્જા આપણે ફરીવાર જોયેલી હું પ્રશ્ન છે. હવે આ તંત્રની, ઓકે, તંત્ર એટલે ટોટલ કેટલા કેપેસિટર છે? બે, એક નથી બે છે. તંત્રની કીધી છે મિત્રો, બરાબર ધ્યાન દેજો. વડે કેટલી શીત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? મને એમ કે ખાલી આની જ પૂછી છે, આની જ પૂછી. તમને હું કીધું સાથે તંત્રની, એટલે બે ની લેશું. ચાલો મિત્રો, હવે જયારે તમે આની સાથે વિદ્યુતભાર વિહીન કેપેસિટર જોઈન્ટ કરો ત્યારે શું થાય છે? તો પેલા આપણે એ સમજીએ કે આની સાથે તમે બેટરી જોઈન્ટ કરી, એટલે આ કેપેસિટર શું થઈ ગયું? ચાર્જ થઈ ગયું. ફરી વાર, આ કેપેસિટર શું થઈ ગયું? ચાર્જ. બેટરી તમે દૂર કરો ત્યારે જયારે જોઈન્ટ હતું ત્યારે વોલ્ટેજ કેટલા હતા? તો કે 100 વોલ્ટ હતા. અને આના પર ચાર્જ કેટલો હતો? ક્યુ. હવે બેટરીને અહીંથી તમે દૂર કરો, બેટરીને દૂર કરો, એટલે આ કેપેસિટર જે છે એ શું બની ગયા? આપણી બેટરી. એની પાસે કુલ ચાર્જ કેટલો છે? તો કે ક્યુ. આ કેપેસિટર સાથે બીજું કેપેસિટર આપણે જોઈન્ટ કર્યું છે, પણ એ કેવું છે? વિદ્યુત ભાર વિહીન, કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં મિત્રો, રાઈટ? તો મને કહેજો કે બે કેપેસિટર સમાન છે, બે કેપેસિટર સમાન છે, એકની પાસે વીજભાર છે, એકની પાસે નથી. તો હવે કયો, બંને પાસે કેટલા ગીલા થઈ જાય? બંને પાસે ચાર્જ કેટલા ગીલા થઈ જાય? તો કે બે સમાન હોય તો બે અડધું અડધું વેચી લઈ. કમ્પ્લીટ કમ્પ્લીટ મિત્રો? ઓકે. તો બે કેટલા વેચી લઈ? અડધા અડધા. તો હવે આ રીતના બતાવી દઉં કે આના પરનો જે ચાર્જ છે હું થઈ જાય Q/2, અને એ અડધો ચાર્જ આને આપી દે છે, એટલે આ જે ચાર્જ બને છે કેટલો થઈ જાય? Q/2. ક્યારે? તો કે આ પ્લસ આને આપી દે અને આ માઇનસ આને મળે. તો જો બંનેમાં કેટલો કેટલો વેચાઈ ગયો? અડધો અડધો. હવે બરાબર વિચારો કે અહીંયા પ્લસ ઓર માઇનસ છે, એવું જ અહીંયા પ્લસ ઓર માઇનસ છે. મતલબ કે જેટલું વિદ્યુત સ્થિતિમાન આનું છે એટલું જ વિદ્યુત સ્થિતિમાન આનું હશે. ક્લિયર? બેટરીમાં બે છે, આ પોઝિટિવ છે, આ શું થઈ ગયો? પોઝિટિવ. હવે બંને માંથી જો વિદ્યુત ભાર આમ આવે તો એ બતા થઈ શકે નહીં. શા માટે? તો કે વિરોધક સ્થિતિમાં ગોઠવાયેલા છે, એટલા માટે. પણ એ આપણે ચેપ્ટર 3 માં જોશું. અત્યારે માત્ર એટલું સમજો કે બંનેના વોલ્ટેજ સમાન થઈ ગયા તો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ગતિ કરે? તો કે હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાન થી ઓછા વિદ્યુત સ્થિતિમાન. પણ આ બંનેના વોલ્ટેજ કેવા થઈ જાય? સમાન. સપોઝ અહીંયા વોલ્ટેજ કેટલા છે? તો કે 100 છે. તો અહીંયા હવે વોલ્ટેજ કેટલા થઈ ગયા હોય? તો કે જો ચાર્જ અડધો થઈ જાય તો એના પર વોલ્ટેજ અડધો થઈ જાય. સેમ ટુ સેમ અહીંયા ચાર્જ જો અડધો આવે તો આના પર વોલ્ટેજ કેટલા મળે? V/2. આ સમજાય છે મિત્રો? ચાર્જ અડધો અડધો થઈ ગયો, વોલ્ટેજ અડધો અડધો થઈ ગયો. સમજાય છે? ચાલો. તો તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી હોય, કઈ લખું છું? તંત્રની સ્થિતિ ઉર્જા. કઈ સ્થિતિ ઉર્જા? વિદ્યુત સ્થિતિ ઉર્જા. એને નામ આપી દઉં છું U-, રાઈટ? U-, મને નામ આપ્યું, બરાબર. ચલો આ કેપેસિટર માટે લઈ, આ કેપેસિટર માટે લઈ. તો આપણી પાસે સૂત્ર કેવું અનુકૂળ પડે બોલો? આ અનુકૂળ પડશે કે આ અનુકૂળ પડશે? તમને હવે અહીંયા જો તમે આ લેશો ક્યુ વાળું, તો પછી ક્યુ મેળવવું પડશે.
પણ અનુકૂળ આપને આ પડશે રાઈટ. તો આ સૂત્ર ને અનુલક્ષી ને લાગુ પડી દો. સારું લખાવો. અહીં લખો છો મિત્રો સૂત્રમાં, અહીં લખું 1/2. સૂત્ર હું છે સી વી સ્ક્વેર, પણ સી કેપેસિટન્સ તો એનું છે. વોલ્ટેજ કેટલો થઈ ગયો અડધો, અહીં કેટલો હતો વી, અહીં કેટલો થઈ ગયો વી બાય ટુ. તો અહીં લખી નાખું વી બાય ટુ, એનો શું થશે મિત્રો સ્ક્વેર. આ કેપેસિટર થઈ ગયું એની સાથે જોડેલું છે, તો આની ઉર્જા લઈ લેવાની, આની અને આની બે નો તમે સરવાળો કરશો ને બે ઉર્જા નો, ત્યારે શું મળશે તંત્રની કુલ ઉર્જા. તો આ કેપેસિટર માટે લખી હું લખી 1/2, બોલો સી આમ નેમ છે. પણ આના જે વોલ્ટેજ છે આ કેપેસિટર ના કેટલા મળે વી બાય ટુ, તો જ્યાં વી છે ત્યાં હું લખાય વી બાય ટુ. તો અહીંયા લખું છું મિત્રો વી બાય ટુ, એનો હું છે દીકરા સ્ક્વેર થશે રાઈટ. ચાલો હવે જેવું અહીંયા છે એવું જ અહીંયા છે જસોર નો, જો તો બંને નો સરવાળો કરો. તો બે નો સરવાળો કરવાનો મતલબ શું થાય, તો કે બે આમને અને કોઈ પણ એક નું લખી નાખું, તો એક નું શું છે 1/2 અહીંયા સી, આનો વર્ગ કરો વી સ્ક્વેર, અને છેદમાં બે છે એનો વર્ગ કરો 4 થાય. આ સમજણાય સુધી મિત્રો? આ બે નું મેં સરવાળો કર્યો તો મને આ મળ્યું રાઈટ. હવે અહીંથી તો મિત્રો આ બબે ઉડી જાય રાઈટ. તો હવે આપણી પાસે ફાઈનલી શું વધે છે, તો આ રીતના વધે. પેલા જો આંકડા જોઈ તો એક ના છેદમાં કેટલા વધે 4 થાય, એક ના છેદમાં લખું છું 4, અને અહીંયા છે આપણી પાસે સી વી નું સ્ક્વેર રાઈટ. સમજી ગયા સુધી? ઓકે, હવે જગ્યાનું શું કરશું, અહીં જેટલું લખાય તો લખી દો મિત્રો, ચાલશે ને? ચાલશે ને? હવે આ બરાબર ની નિશાની છે હું અહીંયા લખું છું. હા 1/4 છે, પણ અહીંયા જો તો 1/2 સી વી સ્ક્વેર છે, અને અહીંયા હું છે 1/4 સી વી સ્ક્વેર છે. સરખું જો, સરખું જો મિત્રો, તો હું થયું કેવાય, તો કે આને હું લખું છું 1/2 રાઈટ, અને અહીંયા જે ચાર છે એવું લવું હોય તો 1/2 કરવું પડે. કરો બે નો ગુણાકાર, એક સાથે એક અને બે સાથે બે, તો એક ના છેદમાં 4 મળે. વધુ આપણી પાસે સી વી સ્ક્વેર, તો અહીંયા લખું છું સી વી નો સ્ક્વેર. બોલો કોઈને કઈ પ્રોબ્લેમ આમાં નહીં ને મિત્રો? હવે અહીંયા લખી નાખું છું 1/2 અને 1/2 સી વી સ્ક્વેર, તો 1/2 સી વી સ્ક્વેર એનો જવાબ કેટલો છે 4.5 × 10^-6 રાઈટ. તો અહીં લખી નાખું છું મિત્રો કૌંસમાં, કેટલા લખી નાખું 4.5 × 10^-6 ક્લિયર અહીં સુધી રાઈટ. હવે જો આ 4.5 છે મિત્રો, એનો બે વડે ભાંગી નાખું, કેટલા મળે 2.25. આ જગ્યાનો અભાવ હોવાથી લખું છું મિત્રો, પણ તમે કમ્પ્લીટલી પેજમાં લખજો ક્રમશ. તો અહીંયા આને બે વડે ભાંગી નાખું તો આપણને મળશે 2.25 × 10^2 કેટલા મળે −6 રાઈટ. અહીંયા તંત્રની શું મળી ગઈ સ્થિતિ ઉર્જા. તો પ્રશ્ન તમને થવો જોઈએ મિત્રો, કે જયારે બેટરી આની સાથે જોઈન્ટ થયેલી હતી ત્યારે આ કેપેસિટર પર કુલ સ્થિતિ ઉર્જા કેટલી હતી, તો કે 4.5, અને આની સાથે બીજું કેપેસિટર જોઈન્ટ કર્યું તો હવે તંત્રની કેટલી મળી, તો કે એટલી. તો મિત્રો આમાંથી એટલી છે, તો બાકીની ગઈ ક્યાં? તો બાકીની જે ઉર્જા છે આ કેપેસિટર માંથી આને ચાર્જ કરવા દરમિયાન ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થઈ ગઈ, ગુમાવાઈ ગઈ. પણ આ પ્રશ્ન આપણે પૂછ્યો નથી, આપણને ખાલી એટલો જ પ્રશ્ન પૂછ્યો છે તંત્રની કુલ ઉર્જા. તો આપણે મેળવી લીધી રાઈટ. આ પ્રશ્નને પૂર્ણ કરીશું મિત્રો. તમને સંપૂર્ણપણે આ દાખલો સમજાઈ ગયો હશે રાઈટ. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમને જે મોટિવેશન મળે છે, ઉત્સાહ મળે છે, એ તમારી જે લાઈક કરો છો એનાથી મળે છે. અને મારા એકના વિડીયોની તમામે તમામ ટીચર્સ, આપણા નૂતન વિદ્યાપીઠના તમામ શિક્ષકોનો મિત્રો વિડીયો લાઈક કરો, કારણ કે જે વિડીયો ઉતારતા હોય એની માટે ખૂબ જ એને મહેનત કરવી પડતી હોય. ડાયરેક્ટ બોર્ડમાં આપણે ભણાવી દઈએ એ રીતના ન હોય રાઈટ. ઓકે, જય જય ભારત.